એકતાલીસ વર્ષ પહેલા વડોદરામાં ગુનો નોંધાયો હતો તપાસ એજન્સીઓની બેદરકારીથી ડોન દાઉદ ઇબ્રાહીમ અને તેના સાગરીતો નિર્દોષ જાહેર પુત્રનો વિયોગ છતાં પણ છ દિવસ પછી મુખ્યાજી સેવામાં લાગ્યા મુખ્યાજીના ગુમ થયેલા પુત્રએ દૂરથી કાકાને જોતા જ દોડી અને ભેટી પડ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રોડ શો ના હોર્ડિંગ લગાડાતા આચાર સંહિતા ભંગની ફરિયાદ હોળી હોનારતમાં હાઈકોર્ટના હુકમ બાદ નવો વિવાદ

સુરતના નિલેશ કુંભાણી ચૂંટણીમાંથી દૂર થયા બાદ કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા સસ્પેન્શન બાદ કુંભાણી વિડીયોમાં પ્રગટ કોંગ્રેસ નેતાઓ પર આક્ષેપ પ્રતાપ દુધાત ઉમેદવારી સમયે હાજર રહેવાના હતા અને પછી વાત જ ન કરી સ્પોર્ટ્સમાં વાત કરી આજે દિલ્હી કેપિટલ્સની સામે મુંબઈ ઇન્ડિયન્સને દબદબો ચડવાની આશા પંજાબનો ટી ટ્વેન્ટીના ઇતિહાસમાં સર્વોચ્ચ રન ચેઝનો રેકોર્ડ કોલકાતાને હરાવ્યું તો વર્લ્ડ આઈપીઆર ડે નિમિત્તે કંટ્રોલર ડોક્ટર ઉન્નત પંડિતનું સંબોધન

માવઠાની આજે પણ આગાહી છે હવે છે દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ સુપ્રીમમાં ઈવીએમનો વિજય વીવીપેટ સ્લીપની સાથે સરખાવવાની માંગણી નકારી છે તો સાકરદા પાસે ઓવરટેક કરી રહેલી ટેન્કરે ટેમ્પોની ટક્કર મારી જેમાં પાંચના મોત ત્રીસ લોકો ઘાયલ થયા ઉત્તરથી પૂર્વ ઇન્ડિયા આગળ કર્ણાટકમાં કોંગ્રેસ હાવી મહારાષ્ટ્રમાં અસમંજસ જોવા મળી દેશમાં દસ ટકાથી ઓછી મહિલાઓ પાસે પોતાની જમીન ગુજરાતમાં પ્રમોશનની વિગતો સુપ્રીમ કોર્ટે માંગી છે પાંચ દિવસે કોંગ્રેસે સ્વીકાર્યું કુંભાણી ભાજપ સાથે મળેલા હતા પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ગરમીની અસર ગરમીની જે છે તે અપર સર્કિટ વાદળોથી થી ઓગણત્રીસ ડિગ્રી થયેલો પારો છ કલાકમાં જ નવ ડિગ્રી વધી ગયો

બીજો મુકાબલો જોવા મળ્યો લોસ એન્જલસ ગ્રેજ્યુએશનની સેરેમની રદ કરવામાં આવી અમેરિકા અને યુનિવર્સિટીમાં દેખાવો પાંચસો તેતાલીસની ધરપકડ કરવામાં આવી તો દસમાંથી ચાર ભારતીય સ્થુરતાનો શિકાર ત્રેપણ ટકા બાળકો જંક ફૂડ ખાય છે અને તેર ટકા સ્થૂળતાનો શિકાર રિપોર્ટ સામે આવ્યો છે અઢી લાખનો દંડ ભરવો કે મને એક લાખ રૂપિયા આપવા તેવી ધમકી આપી લાંચ માગી રાજપીપળાનો રોયલ્ટી ઇન્સ્પેક્ટર હોટેલના મેનેજર થકી સાહીઠ હજારની લાંચ લેતા જબ્બે હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ ઈવીએમ સાથે છેડાની શંકા સુપ્રીમે ફગાવી ચીનનું હાઈટેક સંશોધન જહાજ પાછું માલદીવના દરિયામાં આવ્યું ઓસ્ટ્રેલિયન દરિયા કાંઠે ફસેલી સો પાયલોટ વેલોને બચાવી લેવામાં આવી તો પાવાગઢ અને સયાજીગંજ હોટેલમાં જઈ શરીર સંબંધ બાંધ્યા લગ્નની લાલચ આપી યુવતી પર યુવક વારંવાર દુષ્કર્મ પેટલાદમાં આડા સંબંધમાં આડખીલી જેઠની હત્યા પેટલાદના પાળસ ગામમાં નાના ભાઈના પત્નીની સાથે આડો સંબંધ ધરાવતા શખ્સે ઘર પાસે બેસી ન રહેવા ઠપકો આપ્યો હતો

રૂપાલા વિવાદ પીએમ મોદી ગુજરાતમાં આવે તે પહેલા સમાધાન થઈ જવાની સંભાવના સ્પોર્ટ્સમાં વાત કરીએ નરીન સોલ્ટની વિક્રમી ભાગીદારીથી કે કે આરે બસો બાસઠનો લક્ષ્યાંક મૂક્યો ભારદારી વાહન ચાલકો ઉપર રહેમ નજર રાખવી ભારે પડી અડાસથી નટવરનગર મામેરું લઈને જઈ રહેલા પરિવારને સાંકરદા નજીક કાળનો ભેટો થયો આઈસર ટેન્કર વચ્ચે અકસ્માત પાંચ લોકોના મોત તો ત્રીસ લોકોની ઈજા હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ પેડ વેરીફિકેશન અંગેની તમામ અરજીઓ ફગાવી સુરતમાં ભાજપની જીતનો મુદ્દો સુપ્રીમમાં પહોંચ્યો ચૂંટણી પંચ પાસેથી જવાબ મંગાયો જો સરકાર અમને મજબૂર કરશે તો અમે ભારત છોડી દઈશું વોટ્સએપ દિલ્હી હાઈકોર્ટમાં યુઝર્સની પ્રાઇવસી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિતનો જવાબ રજૂ કર્યો કર્જન તાલુકાના બાણગામ પાસે આવેલી મોડર્ન સિન્ટેક્સ કંપની બેંક લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ ગઈ છે મોડર્ન સિન્ટેક્સના ડાયરેક્ટરોની પચાસ કરોડની છેતરપિંડી વાદળછાયા વાતાવરણની વચ્ચે હળવો વરસાદ કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી મુજબ વરસાદ પડશે ડુંગર વિસ્તાર ગામોમાં કુપ્પા પાણી પુરવઠા યોજના માટે અગિયાર ફૂટ ઊંચા વીજ પોલ નાખવામાં આવ્યા ક્ષત્રિયોના વિરોધની વચ્ચે પાટીદારોમાં વધારે મજબૂત બનાવવા ભાજપની નીતિ પાકિસ્તાન મેચ જીતી સિરીઝ ડ્રો કરી શકે છે ન્યુઝીલેન્ડે ટી ટ્વેન્ટી સિરીઝમાં પાકિસ્તાનને ચાર રને હરાવી શ્રેણીમાં બે એક થી સરસાઈ મેળવી તો ફરિયાદીને લાંચની રકમ આપી ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી સફરજન કોડ લાંચ લાંચમાર્ગના નર્મદાનો રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીપક લાંચ લેતા વેબ સિરીઝ માટે લીલા ભનસાણી ખૂબ જ મહેનત કરી હીરા ફિલ્મનું શૂટિંગ ત્રણસો એસી દિવસોમાં થયું મહાદેવ એપ કેસમાં ભારતના હેડ સહિત બેની ધરપકડ કરવામાં આવી તો પ્રસંગ કરુણાંતિકામાં ફેરવાયો બાબરીના પ્રસંગમાં જવા અડાસ ગામથી પચાસ સંબંધીઓ આઈસર ટેમ્પોમાં નીકળ્યા હતા અને મોક્ષી ગામે ગોઝારો અકસ્માત નીપજ્યો જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા ચોત્રીસ લોકોની ઈજાઓ પહોંચી હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ બીજા તબક્કામાં સરેરાશ ચોસઠ ટકા મતદાન નોંધાયું તેર રાજ્યની અઠ્યાસી બેઠકો ઉપર વોટિંગ થયું તો બે કરતા ફરી ઓછું મતદાન કુલ એક ઉમેદવારો મેદાનમાં શહેરનો તેજસ્વી તારલો ખરી પડ્યો આજે તેમના અંતિમ સંસ્કાર એમએસયુના પૂર્વ વીસી ડોક્ટર અનિલ કાણીનું બ્યાસી વર્ષની વયે નિધન થયું છે તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો પચાસ હજાર શહેરીજનો તેમાં જોડાશે ત્રણસો સિત્તેરની કલમ અને બે હજાર છત્રીસના ઓલિમ્પિકની થીમ પર કેસરીયા રોડ શો કરવામાં આવશે રેલવે સ્ટેશન ઉપર લોકસભાની ચૂંટણીના લીધે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું